નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ ચારની અંદર ગુજરાતી વિષય છે વીક ત્રણની વાત કરવાના છે આ વિડીયોની અંદર અગાઉ પણ આપણે ગુજરાતી વિષયને લગતા ઘણા આપણે પ્રવૃત્તિ સહિતના વિડીયો છે એ અપલોડ કરેલા અહીં આપણે જે જોઈએ છીએ એમાં તો કે વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ સહિતનું જ્ઞાન મળે બીજા યોગ્ય રીતે વાક્ય બનાવતા શીખે અનુસંધાન પ્રમાણે અલગ અલગ જે વાક્યો છે એ જોડતા શીખે સાથે બીજી પરિસ્થિતિના આધીન જે વાક્ય છે બનાવવાના છે એના વિશેનું માર્ગદર્શન વિદ્યાર્થીને મળી રહે અને પોતે વિચારતા થાય વિદ્યાર્થીઓને સ્વતંત્ર લેખન કરી શકે એવી પ્રવૃત્તિઓ એ તમને જોવા મળશે એમાં સોલ્યુશન સહિતની પ્રવૃત્તિઓ છે તો વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો વાત કરીએ પ્રશ્ન પહેલાંની તો એમાં અ અને બી છે એટલે કે અ ને બ વિભાગ છે એની સાથે વાક્યોને જોડવાના છે બરાબર આ વાક્યોને કઈ રીતે જોડવું એના વિશેની એમણે ચર્ચા કરીએ છીએ બરાબર ત્યાર પછી બીજો જે પ્રશ્ન છે આવું કેમ બન્યું એમની અંદર અલગ અલગ પરિસ્થિતિ આપી છે અને એ પરિસ્થિતિના પ્રશ્નો તમે જોઈ લ્યો પછી પરિસ્થિતિના જવાબ શું આવી શકે છે એના વિશેની આપણે ચર્ચા કરીશું બરાબર ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે એમાં આપેલ જાહેરાતના આધારે પ્રશ્નના જવાબ આપવાનો છે એક જાહેરાત આપેલી છે એ જાહેરાતના આધારે એમના પ્રશ્નના જવાબ શું આવી શકે છે બરાબર એના વિશેની પણ આપણે ચર્ચા કરીશું કે એની અંદર જાહેરાતના આધારે એમાં કયા કયા જવાબો આવી શકે એમ છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે ઘરેથી શાળાએ જતા રસ્તામાં આવતા વૃક્ષોના નામ લખવાના છે અને પાંચમો પ્રશ્ન છે એમાં ચાલુ વરસાદમાં શાળાએ આવવા માટે તમે કઈ કઈ તૈયારીઓ કરો છો એના પાંચ વાક્યો લખવાના છે આ દરેક પ્રશ્નના જવાબ કઈ રીતે આવશે એના વિશેની ચર્ચા કરી લઈએ બરાબર એમાં આવા વિભાગને બ વિભાગ વાળો જે પહેલો પ્રશ્ન છે એના વિશેની પેલા વાત કરી દઈ કે કેવા કેવા વાક્ય આપેલા છે જેમ કે બસ સ્ટેશન દૂર છે બરાબર તો એમને અનુસંધાને જે વાક્ય થતું હોય એ વાક્ય જોડવાનું થાય સિગ્નલની લાલ લાઈટ ચાલુ છે તમારા હાથ વિના છે તમારા મિત્રને દાખલો આવડતો નથી હવે રાત પડી ગઈ છે આ વિભાગના વાક્ય છે બ વિભાગમાં એમ છે કે તારે સૂઈ જવું જોઈએ તારે સ્વિચને હડવું જોઈએ નહીં પપ્પા તમારે બાઇક ઊભી રાખવી જોઈએ આપણે રીક્ષા કરીને જઈએ અને તેને મદદ કરવી જોઈએ એના સંધોના જે જે આપણે કહીએ કે અલગ અલગ વાક્યોને કઈ રીતે જોડવા બરાબર એ જોડતા આપણે શીખી જઈએ જેમ કે પહેલું હતું કે બસ સ્ટેશન દૂર છે તો એમાં આપણે કહી શકીએ કે આપણે રિક્ષા કરીને જઈએ બસ સ્ટેશન દૂર છે એટલે આપણે રિક્ષા કરીને જઈએ એ વાક્ય જોડે થઈ જશે બીજું છે સિગ્નલની લાલ લાઈટ ચાલુ છે પપ્પા તમારે બાઇક ઊભી રાખવી જોઈએ બરાબર એ રીતના વાક્ય જોડી શકાય ત્રીજું છે તમારા હાથ વિના છે તમારે સ્વિચને અડવું જોઈએ નહીં પછી ચોથું છે તમારા મિત્રને દાખલો આવડતો નથી તેને મદદ કરવી જોઈએ અને પાંચમો છે હવે રાત પડી ગઈ છે તારે સૂઈ જવું જોઈએ પછી બીજો પ્રશ્ન છે આવું કેમ બન્યું બરાબર અમુક પરિસ્થિતિ આપી છે પરિસ્થિતિના આધાર આપણે એના જવાબો લખવાના થાય બરાબર જેમ કે પહેલું છે હનીફ અને સલમા લખોટી રમતા રમતા ઘરમાં આવ્યા અને રસોડામાં જઈ રોટલી ખાવા લાગ્યા ત્યાં તો મમ્મીએ તેને અટકાવ્યા એવું કેમ થયું તો કારણ આપણે લખી શકીએ કારણ કે હનીફ અને સલમા છે લખોટી રમતા હતા તેમના હાથ છે એ ગંદા છે ગંદા હોવાથી બરાબર ગંદા હોવાથી તે રોટલી પર ગંદા હાથ હડવાથી તેઓ ખોરાક શરીરમાં જાય તો રોગ થવાની સંભાવના રહે છે તે માટે મમ્મીએ તેમને અટકાવ્યા કે પહેલાં બંને હાથ ધોઈ લો અને પછી રોટલી ખાવી જોઈએ બરાબર ગંદા હાથ છે એટલે રોગ થવાની સંભાવના રહે છે એટલે એને અટકાવે છે બીજું છે રમેશને રમતા રમતા પગે વાગ્યું અને લોહી વહેવા લાગ્યું પપ્પાએ મોબાઈલ ફોનથી એકસો આઠ નંબર લગાવ્યો કેમ એવું થયું તો આપણે કારણ લખી શકીએ કારણ કે રમેશને પગે વાગ્યું છે અને લોહી વધારે ન વહી જાય ત્યાં સુધીમાં એકસો આઠને ફોન કરવાથી ત્યાં આવીને ડૉક્ટર છે પેલા તો પ્રાથમિક સારવાર આપે અને તેમનું લોહી વહી જતું અટકાવે અને એને તાત્કાલિક અટકાવી શકે જે આપણે પ્રાથમિક સારવાર દ્વારા કરી શકીએ છીએ જેથી રમેશ છે એને પગે વાગ્યું છે એ થોડા સમયમાં સારું થઈ જાય બરાબર એટલે એકસો આઠ નંબર લગાવે છે પછી ત્રીજું છે હરેસ્ટને જોઈને જ ફળિયાના કૂતરા તેની આજુબાજુ આવી ગયા અને તેને વહાલ કરવા લાગ્યા એવું કેમ આપણે કારણ લખી શકીએ કારણ કે ફળિયાના કૂતરા રોજ માટે હરેશને ત્યાં જોતા હોય છે હરેશ ઘણીવાર તે કૂતરા માટે ખોરાક તરીકે રોટલી આપતો હોય અને તેમની સાથે રમતો હોય તેથી તેની આજુબાજુ આવીને તેમને વહાલ કરવા લાગ્યા પછી ત્રીજો પ્રશ્ન છે આપેલ જાહેરાતના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે પહેલાં તો જાહેરાતનું વોર્ડિંગ છે આખું વોર્ડિંગ એ વાંચી લે ઝલક કિડ્સ પ્રો કરશનભાઈ દેસાઈ અપના બજાર હિંમતનગરમાં છે અમારે ત્યાં ચાવીવાળા ઇલેક્ટ્રિક રમકળા સસ્તા ભાવે મળશે સમય છે સવારે નવથી સાંજે સાત સુધીમાં પછી ફોન નંબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને શૂન્ય રવિવારે રજા રહેશે તો આ આખું વોર્ડિંગ છે બરાબર એના આધારે હવે પ્રશ્ન પૂછે છે એના જવાબ જોતા જઈ ઝલક કિટ્સમાં કયા કયા રમકડા મળતા હશે આપણે કહી શકીએ કે ઝલક કીટ્સમાં ચાવીવાળા ને ઇલેક્ટ્રિક રમકડા મળતા હશે બીજું છે ધારો કે દુકાન બંધ છે અને તમારે રમકડાની કિંમત જાણવી છે તો તમે શું કરશો તો આપણે લઈ લખી શકીએ જવાબ કે દુકાન બંધ છે અને રમકડાની કિંમત જાણવી છે તે માટે આપેલ ફોન નંબર ઉપર ફોન કરીને કિંમત જાણી લેશું બીજું છે ઝલક કીટ્સમાં નીચેનામાંથી કઈ વસ્તુ છે એ મળશે ઓપ્શન આપ્યા છે પેન્સિલ રબર ફૂટપટીન રમકડું તો રમકડાની દુકાન છે તો રમકડું જ મળશે જવાબમાં આવશે રમકડું બરાબર ડ ઓપ્શન છે રમકડું એ જવાબમાં આવશે કે જલક કિડ્સમાં રમકડાની વસ્તુઓ મળે છે પછી ચોથું છે અપના બજાર કયા શહેરમાં છે તો ઉપર જ લખેલું છે અપના બજાર છે હિંમતનગર શહેરમાં છે પછી પાંચમું છે સોમવારે આઠ વાગ્યે દુકાનમાંથી રમકડા મળશે કે કેમ તો સમય આપણે આપી દીધો છે સવારે નવથી ખુલે છે તો એમાં આપણે કહી શકીએ કે સવારે સોમવારે આઠ વાગ્યે દુકાનમાંથી રમકડાં નહીં મળે કારણ કે દુકાનનો ખુલવાનો સમય સવારના નવ વાગ્યાનો છે ચોથો પ્રશ્ન છે ઘરેથી શાળાએ જતા રસ્તામાં આવતા વૃક્ષોના નામ લખો ઘણા બધા વૃક્ષો છે એ આવતા હોય છે એમાંથી કોઈ પણ વૃક્ષોના તમે નામ લખી શકો જેમ કે આશો ગુલમહોર નીલગિરી વડલો હોય વડ પીપળો લીમડો આંબલી સીસમ શાગ કેળ આવા બધા વૃક્ષો છે એ રસ્તામાં જતા આવતા હોય એમાંથી તમે કોઈ પણ વૃક્ષોના નામ લખી શકો છો પાંચમો પ્રશ્ન છે ચાલુ વરસાદમાં શાળાએ આવવા માટે તમે કઈ કઈ તૈયારી કરો છો એના પાંચ વાક્ય લખવાનું છે તો ચાલુ વરસાદ છે એ ચાલુ વરસાદમાં શાળાએ આવવા માટે પહેલાં તો રેઇનકોટ પહેરવાની તૈયારી કરીશું બરાબર હેન્ડકટ પહેરશું તો આપને વરસાદ નહીં લાગે અને બીજું છે કે બેગની અંદર જે ચોપડીઓ છે ફરે નહીં તે માટે પ્લાસ્ટિકની થેલીની અંદર ચોપડીઓ ગોઠવી દઈશું પછી ત્રીજું છે કે હાથ રૂમાલ કે નેપકિન છે એ બેગની અંદર રાખીશું જેથી કરીને ભીંજાઈ જાય બરાબર તો આપણે તેના દ્વારા લૂછી શકીએ બરાબર પછી ચોથું છે શક્ય હોય તો નાસ્તા બોક્સમાં કોઈ ગરમ વસ્તુ લઈને જઈશું કારણ કે વરસાદનું વાતાવરણ છે તો ગરમ વસ્તુ ખાવી જોઈએ બરાબર શરીરની અંદર ગરમાવો રહે પાંચમું છે બેગની ઉપર પ્લાસ્ટિકની થેલી વીંટાળી શકાય તેમ હોય તેવી પ્લાસ્ટિકની કોથળી લપેટી દેવી જોઈએ જેથી કરીને બેગ આખું પલળે નહીં તો ઘણા બધા તમે એવા વરસાદ ચાલુ હોય ને ત્યારે તમારે જવાનું થાય ઘણા બધા એવા કારણો તમે લખી શકો એ પરિસ્થિતિને આધારિત તો આ હતા અત્યાર સુધીના પ્રશ્ન જવાબની આધિ જે પ્રવૃત્તિ સહિતના પ્રશ્નો છે અને વિદ્યાર્થીઓ દરેક પરિસ્થિતિને આધીન તે પોતે કયો જવાબ લઈ લખી શકે છે એ પણ વિચારવું જોઈએ બરાબર એટલે એમને ખ્યાલ આવે કે આવા પ્રકારના પ્રશ્નોનો હોય તો એનો જવાબ શું આવી શકે છે એ સોલ્યુશન સહિતના પ્રશ્નોના જવાબ આપણે સમજાવ્યા છે તો દરેક વિદ્યાર્થીએ સારા અક્ષરે આ પ્રશ્નના જવાબ લખવાના છે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને શેર કરજો બીજા વિદ્યાર્થી સુધી પહોંચાડો વિડીયો જેથી કરીને એ પણ મહાવરાઓ કરતા થાય આ મહાવરાઓ કરશે તો આગળના ધોરણ માટે ખૂબ જ ફાયદો થશે અને સારો અક્ષર જ્ઞાન સહિત શ્રુત પણ સારું થશે તો આવા વિડીયોઝ છે જોતા રહેજો એના માટે પ્લે લિસ્ટ પણ છે તમે ચેનલની અંદર જશો તો પ્લે લિસ્ટ છે સૌ અધ્યનનું હોમવર્ક માટેનું એમની અંદર ઘણા બધા વિડીયો તમને જોવા મળશે તો આ વિડીયો સતત જોતા રહેજો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરી નવા વિડીયો સાથે મળતા રહે પણ ફ્રી ઓફ છે થેન્ક યુ વેરી મચ ટેક કેર